કાયદેસર નથી કહો તો ઘર કાયદેસર તું કે બા કાયદેસર નથી કહો તો આમ બોલસ તું ઘર કાયદેસર એને ઉડાડા નથી અરે તું કાયદેસર તું કાવે એ તું કાવે કોણ તમતા જા બેન છે બેન ત્યારે અને જિલ્લા સુજાતી કાર્યકરને મારી આરામ છે આ માણસ ખતરનાક માણસ છે ફલાણે ફલાણે કેટલા વ્યક્તિઓ ઉપર અધિકારીઓ ઉપર એને હાટીએ કરી છે કેટલા ઉપર મારા કુટુંબનો છે નસલિયા રહે છે મારા સોગરના કુટુંબના થી કાયમત છે નલિયા તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં આરટીઆઈની માંગણી બાબતે ઝઘડા જેવો માહોલ સર્જાયો અબડાસા તાલુકા મૂળ વાંકુ ગામના અને હાલ રસલિયા રહેતા અરજદાર જુવાનસિંહ જીલુબા જાડેજાએ જાહેર માહિતી અધિકાર તળે વાંકુ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય આચાર્ય રામસંગજી જાડેજાને સ્પર્શીને આરટીઆઈ કરેલ જેમાં વાંકુ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 2000થી ગ્રામ્ય શિક્ષણ સમિતિ ગ્રામ્ય બાંધકામ સમિતિ એમએમસીના ઠરાવ બુકની નકલો સહિત વિવિધ મુદ્દાઓ બાબતે જાહેર માહિતી અધિકાર તળે માંગણી કરેલ જેના અનુસંધાને પ્રથમ અપીલ બાદ બીજી અપીલ તાલુકા કક્ષાએ કરતા અબડાસા તાલુકાના શિક્ષણ શાખાના ટીપીઓ રંજનબેન સંજોટે બંનેને આજે ઓફિસમાં બોલાવેલા ત્યારે તેમની હાજરીમાં જ જુવાનસિંહ જીલુભા જાડેજા અને વાંકુ પ્રાથમિક શાળાના આચાર્ય રામસંગજી જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં તું તું મેં અને ઝઘડા જેવો માહોલ સર્જાયો હતો તેથી તાલુકા પંચાયત કચેરીમાં આવેલ અરજદારોની ભીડ જોવા એકઠી થઈ ગઈ હતી જ્યારે આ બંનેનું અમારા સ્વતંત્ર ટીવી ન્યૂઝ ચેનલના અબડાસાના પ્રતિનિધિએ તેમને બંનેને પ્રતિભાવ પૂછતા બંને જણાએ એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા જ્યારે શિક્ષણ વિભાગના ઉપસ્થિત ટીપીઓ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી મારું નામ જુવાનસિંહ જીલુભા જાડેજા છે હું મૂળ વાંકુ ગામનો રહેવાસી છું અને હાલ રસલિયા ગામ રહું છું મેં આરટીઆઈ તરીકે એક માહિતી અધિકાર હેઠળ મેં માહિતી માંગી હતી વાંકુ ગામની પ્રાથમિક શાળાની જે બે બે અલગ મેં માહિતી માંગી હતી આજે તેની મેં આયોગની અંદર પ્રથમ અપીલ અહીંયા કરીને તાલુકા વિકાસ તાલુકા શિક્ષણ સમિતિ પાસે કરી હતી ત્યારે માહિતી મને ન મળી એટલે હું આયોગમાં ગયો આયોગની અંદર મેં અપીલ કરી અપીલ આયોગે અહીંયા કરીને વળી પાછી મોકલી છે અને કીધું છે કે ભાઈ તમે જે શિક્ષણ છે તાલુકા શિક્ષણ શાખા તેના કરીને તમે લઈ શકો છો આજે એ તારીખ હતી અને બેને આજે મને બોલાવ્યા હતા શિક્ષણ અધિકારી છે અબડાસા તાલુકાને એમને બોલાવ્યા હતા હું અહીંયા કને હાજર થયો છું આવી અને અમુક વાત હતી વાત માથેથી આ જે વિરોધી ભાઈ છે એ મારા ઉપર ભડકી અને મને ધમકીઓ આપેલી છે અને હું એક દિવ્યાંગ છું અને હું અહીંથી રસલિયાથી આવ્યો છું હું દિવ્યાંગ છું હું પોતે પેશરમાં આવી ગયો છું અને આ ભાઈએ અતિ બહુ મને અહીંયા કને પેશરની અંદર અને ધમકાવ્યો છે અને તાલુકા પંચાયત આખી પણ એની સાક્ષી છે આજની તારીખમાં અને એ ભાઈએ રસલી વાંકુ ગામની અંદર ઘણું બધું સમજી લો ગેરકાયદેસર કામ કર્યું છે એની અલગ અલગ સમજી લો કે માહિતી માંગતા એ માણસ ઉશ્કેરાય અને મારા ઉપર કદાચ હુમલો પણ કરી શકે અને અગાઉ મારા ઉપર એમણે ખોટો કેસ પણ કર્યો છે કે એ પણ સમજી લો કે 151 મારા ઉપર થઈ છે બરોબર અને હું તે દિવસે હતો જ નહીં જો મોબાઈલ અને ટેપ કરવામાં આવે અથવા મોબાઈલનું બધું લોકેશન લેવામાં આવે તે સમયે હું હતો જ નહીં એ ભાઈને હું તે સમયે મળ્યો પણ હતો છતાંય પણ એ મારા ઉપર ખોટા કેસ કરી અને મને સમજી લો સંડવાય છે અને આજે પણ સમજી લો કે ખોટી રીતનો ઉશ્કી રહી આચાર્ય તરીકે ગૃહશાળાના આચાર્ય રામસંગજી જાડેજા અને કચ્છ જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે આજે 12 વર્ષ જિલ્લામાં હોદામાં રહી ચૂક્યો છે આ ભાઈ મારા કુટુંબનો છે વર્ષોથી ત્યાં રહે છે રસલિયા અને અમારા કુટુંબ સાથે સતત આવી અને ઝઘડા કરતા હોય છે અને મારી પાસે એને 3 થી 4 પ્રકારની આરટીઆઈ માંગી છે મારી નિશાળ ઉપર મારા ઉપર હુમલો કર્યો છે જીવલેણ હુમલો કર્યો છે મને એક્સિડન્ટમાં પકાવી નાખવાની પણ એને કોશિશ કરી છે આવા માણસને મેં અહીંયા જે તે વખતે રજૂઆત કરી છે જ્યારે ક્યારે મને ઓફિસમાં કે ક્યાં બોલાવવામાં આવે ત્યારે મને પોલીસ રક્ષણ કરતો જો આ વ્યક્તિ મને બીક છે મારા કુટુંબીજનોને બીક છે આ બધા એનાથી થરથરે છે જુદા જુદા અધિકારી પ્રમાણે આ ખોટી ખોટી આરટીઆઈ માંગી અને હેરાન કરવામાં કાંઈ કશું નથી બાક્યું મારા કુટુંબમાં 50 થી 60 ઘર અમારા મારા કુટુંબના છે બધા આ લોકોથી બીવે છે તમે કહેતા હો તો બધા જણાની સહીઓ સાથે આખું ફેમિલીની સહીઓ સાથે આ વ્યક્તિ સામે હું જાહેરમાં આવવા માટે કેસ કહેતા હો તો ડીપીઓ કચેરીમાં જવું હોય આપણે એસપી કચેરીમાં જવું હોય તો ગમે ત્યાં જવું હોય તો હું આખા હમણાં મારી ફેમિલી 100 ઘરની ફેમિલી અને વાંકુ ગામના ગ્રામજનો સાથે લઈ અને હું જવા તૈયાર છું